દુબઈમાં વર્લ્ડ મિક્સ માર્શલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી વિજેતા થયેલા મુસા રહીશ દેવગરબારીએ આવી પહોંચતા તેનું સન્માન કરાયું હતું. વડોદરા જિલ્લાના નાનકડા અસોજ ગામના વતની અને અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા મુસા રહીશ નામના યુવકે દેશની સાથે સાથે વડોદરા જિલ્લાનું નામ રોશન કર્યું છે. ગરીબ પરિવારમાંથી આવતા મુસા રહીશે 10મા ધોરણ સુધી કક્ષા હાંસલ કરીને ખેલકૂદની દુનિયામાં જવાનું પોતાનું સ્વપ્ન બનાવી લીધું હતું અને આજે તેમની પોતાની મહેનતના કારણે તેમનું સ્વપ્ન પૂર્ણ થતાં ભારત દેશનું નામ રોશન કર્યું છે. ના કોચ કે ના કોઈ ટ્રેનર પોતાની મહેનતના કારણે આજે ભારત દેશનું નામ રોશન કર્યું છે એવા મુસા રહીશની ખેલકૂદ બોક્સિંગમાં રુચિ હતી. ત્યારબાદ મુસા રહીશે પ્રથમ ફાઇટ 2015ના વર્ષમાં સાઉથ આફ્રિકા ખાતે લડ્યા હતા અને તેમાં બ્રોન્ઝ મેડલ વિજેતા બન્યા હતા. 7 વખત તેઓ નેશનલ રાષ્ટ્રીય કક્ષાએ મેડલિસ્ટ વિજેતા બન્યા છે અને 3 વખત ઇન્ટરનેશનલ લેવલે ટાઇટલ બેલ્ટ વિજેતા બન્યા છે. તેઓ પ્રથમ સાઉથ આફ્રિકા ખાતે, દ્વિતીય બહેરીન અને ત્રીજું ઇન્ડિયા ખાતેથી મેડલ વિજેતા બન્યા હતા. મુસા રહીશ પ્રોફેશનલમાં પણ ટાઇટલ વિજેતા બન્યા હતા અને હાલમાં 2020માં તેઓએ દુબઈ ખાતેથી MFN ચેમ્પિયનશિપમાં વર્લ્ડ મિક્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ જીત મેળવીને ગોલ્ડ મેડલ વિજેતા બન્યા હતા. કિક બોક્સ બુસોમાં એન્ટ્રી કરતા બરોડા ખાતે તેમણે 3 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા. ત્યાર પછી સ્ટેટ લેવલમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી MMA મિક્સ માર્શલ આર્ટ ઇન્ડિયન ઓપન ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરી મુસા રહીશે 7 મેડલ અને 1 ટાઇટલ બેલ્ટ હાંસલ કર્યું હતું અને 3 વાર ઇન્ડિયન પ્રિઝન સાઉથ આફ્રિકાના જોનિસબર્ગમાં બ્રોન્ઝ મેડલ તેમજ બહેરીનના મનામા ખાતે ક્વોલિફાઈડ થઈને ઇન્ડિયા આવ્યા હતા અને દિલ્હી ખાતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યું અને ત્યારબાદ મુસા રહીશની ખેલી દિલી જોઈને બહેરીન ગવર્મેન્ટ દ્વારા મુસા રહીશને બહેરીનમાં રહીને બોક્સિંગ રમવા માટેની ઓફર પણ કરવામાં આવી હતી અને બહેરીન ગવર્મેન્ટ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે મુસા રહીશ બહેરીનમાં સ્થાયી થઈ જાય અને તેમને રહેવા કરવાની દરેક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. બંગલો, ગાડી, પગાર જેવી અનેક સુવિધાઓની ઓફર આપવાની જાહેરાત કરાઈ હતી ત્યારે તેમને બહેરીન ગવર્મેન્ટની ઓફરને ઠોકર મારી હિન્દુસ્તાન આવી ગયા હતા અને તેમને જણાવ્યું હતું કે મારે હિન્દુસ્તાનમાં રહીને કામ કરવું છે અને હિન્દુસ્તાનનું નામ ફલક ઉપર રોશન કરવું છે. હાલમાં જોવા જઈએ તો મુસા રહીશે ભલે ભણતર ઓછું મેળવ્યું છે પરંતુ તેમણે ભારત દેશનું નામ રોશન કર્યું છે. દાહોદ જિલ્લાના ગરીબ પરિવારમાંથી આવતા મુસા રહીશ ઈચ્છી રહ્યા છે કે બહારના દેશો જ સ્થાન આપવાની વાતો કરે છે એ જ સ્થાનો જો ઇન્ડિયન ગવર્મેન્ટ આપે અને ઇન્ડિયામાં રહીને ઇન્ડિયાનું નામ રોશન કરવા માટેની તેમની ઈચ્છા જાહેર કરી હતી ત્યારે આજ રોજ બહેરીન ખાતેથી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે આવી પહોંચેલા મુસા રહીશનું જોરદાર સન્માન કરવામાં આવ્યું હતું. નઈ મુંડા, ZSTV, દાહોદ.